नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे तमारू देसाणी सेजुअल चैनल मां। आजे आपणे જોવાના છીએ ધોરણ 8 ના સામાજિક વિજ્ઞાનનો પાઠ 5 પ્રાકૃતિક પ્રકોપો। તો વિદ્યાર્થી મિત્ર, આપણને પ્રશ્ન થાય કે પ્રાકૃતિક પ્રકોપો કોને કહેવાય? તો કે એવા પ્રકોપ, પ્રકોપ એટલે આપણે એને મુશ્કેલી કહી શકીએ કે એવા પ્રકોપ કે જે કુદરતી હોય, જે કુદરત દ્વારા એવી પરિસ્થિતિ ઊભી થતી હોય जेना द्वारा जेना लीधे पृथ्वी ऊपर मानव जात ने के जे भौतिक संपत्तिओ छे एने नुकसान पहोंचतु होय, तो एवी जे आपदा आवे, विपत्ति आवे एने प्राकृतिक प्रकोपो कहेवाय। तो आवा प्रकोपो कया कया होई शके? तो के भूकंप छे, ज्वाळामुखी होय, पूर आवे, सुनामी आवे, अनावृष्टि थाय एटले के ओछो वरसाद थाय, पछी वावाजोडू थाय, दावानळ फाटी निकळे, भूस्खलन थाय, वगैरे प्राकृतिक कुदरती प्रकोपो छे। प्राकृतिक एटले के कुदरती, आ बधाय प्रकोप एने कुदरती प्रकोप पण कहेवाय। तो आजे आपणे जे प्रश्न समजवानो छे ए छे ज्वाळामुखी विस्फोट साथे संकळायेलो। तो ज्वाळामुखी विस्फोट एटले शुं? पेला तो કે ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પેટાળમાંથી ગરમ ભૂરસ નીકળે, જે ભૂરસ એટલે કે જમીનની અંદર છે ગરમ લાવારસ, આપણે જેને કહીએ એનું બીજું નામ છે મેઘમા, એ મેઘમા છે એ બહાર નીકળે છે। તો સૌથી પહેલા એની અંદરથી વરાળ નીકળે, પછી રાખ નીકળે, પછી બીજા બધા વાયુઓ પણ અતિ વેગથી બહાર આવે છે, અને અંતે જે આ મેઘમાં છે, જે લાવારસ છે એ બહાર આવે છે, જેને જ્વાળામુખી વિસ્ફોટ તરીકે આપણે ઓળખીએ છીએ। તો આ જ્વાળામુખી વિસ્ફોટ થાય તેની લાભદાયી અસરો કઈ છે? જ્વાળામુખી વિસ્ફોટથી નુકસાન ઘણી જગ્યાએ થતું હોય છે, પણ જ્વાળામુખી વિસ્ફોટથી લાભદાયક ઘટના પણ બને છે, તેનાથી લાભ પણ થાય। તો કઈ રીતે લાભ થાય એ આપણે જોઈએ। તો પેલું તો જ્વાળામુખીના વિસ્ફોટથી જમીન પર લાવારસનો વિશાળ થર પથરાય છે। લાવાની કાળી જમીન ખૂબ ફળદ્રુપ હોય છે, આવી જમીનમાં ખેતી સારી થાય છે। જે લાવારસથી જમીન ઉપર લાવારસનો જે થર પથરાય એ ધીમે ધીમે ઠંડો થાય, અને એના દ્વારા જે જમીન રચાય છે એ જમીન છે એ કાળી જમીન, લાવાની કાળી જમીન કહેવાય, અને ખૂબ ફળદ્રુપ હોય છે અને ખેતી માટે ખૂબ જ વધારે કામ આવે છે, એની અંદર ખેતીના પાકો સારા થાય છે। બીજું છે કે જ્વાળામુખીના ઢોળાવો પરની પોટાશયુક્ત માટીમાં મબલક પાક લઈ શકાય છે। જે પોટાશયુક્ત માટી છે જે જ્વાળામુખીના લીધે થઈ છે એની અંદર ખૂબ જ પાક આપણે લઈ શકીએ છીએ। ત્રીજું છે લાવાની જમીનમાંથી ગંધક, સુરોખાર વગેરે દ્રવ્યો મળી આવે, ગંધક અને સુરોખાર દ્રવ્યો છે એ આપણને લાવાની જમીનમાંથી મળી આવે છે। ત્યારબાદ જ્વાળામુખીના પ્રદેશો અગ્નિકૃત ખડકોના બનેલા હોય છે, આ ખડકોમાંથી પારો, એન્ટીમની, સીસુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે કિંમતી ખનિજો મળે છે। જે જ્વાળામુખી દ્વારા જે જમીન રચાય છે એની અંદરથી આવા કિંમતી જે ખનિજો છે, પારો છે, ટંગસ્ટન છે, સીસુ, જસત, આ બધા જ કિંમતી ખનિજો છે, આ બધા આપણને એમાંથી પ્રાપ્ત થાય છે। ત્યારબાદ જ્વાળામુખીની નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન ઉપર દબાણ આવતા તેમાંથી હીરા બને છે। જ્વાળામુખીની નળી એટલે જ્યાંથી જ્વાળામુખી ફાટ્યો છે ત્યાં લાવારસ ઠરી જાય, અને જે કાર્બન જે છે એ કાર્બન ઉપર દબાણ આવે એટલે એમાંથી હીરા બને છે, બરાબર? હીરાના પથ્થરો છે એ બને છે, અને પછી એમાંથી ઘાટ આપીને હીરા તૈયાર થાય છે, એને આપણે સાચા હીરા તરીકે, ડાયમંડ તરીકે ઓળખતા હોઈએ છીએ। જ્વાળામુખીના પ્રદેશમાં કોઈ કોઈ જગ્યાએ ગરમ પાણીના ઝરા કે ફુવારા હોય છે, આ પાણીથી ચામડીના કેટલાક રોગો મટે છે। ઘણી જગ્યાએ આપણે ગુજરાતની અંદર પણ ગરમ પાણીના ઝરા છે જોવા મળે, જેમ કે તુલસી શ્યામ તમે જાઓ તો ત્યાં ગરમ પાણીના કુંડ આવેલા છે, જેનું પાણી એકદમ ગરમ જ હોય છે। શિયાળામાં પણ એ પાણી કોઈ દિવસ ઠરતું નથી, અને ઉનાળામાં પણ ગરમ જ હોય, ટૂંકમાં બારે માસ એ પાણી છે ગરમ રહે છે। તો આ બધી જગ્યાએ જ્વાળામુખીની ગરમ જમીન આવેલી હોય છે, જેના લીધે ગરમ પાણી અંદરથી નીકળતું હોય છે। એ જ રીતે તમે ઉત્તરાખંડની અંદર જાઓ તો ત્યાં પણ ગૌરીકુંડ બાજુ
પછી ગંગોત્રી યમુનોત્રી બાજુ તમે જાઓ તો ત્યાં પણ ગરમ પાણી, ગરમ પાણીના ઘણા બધા કુંડ છે એ આવેલા છે, જ્યાં જ્વાળામુખીની જે જમીન છે એને આભારી હોય છે. જ્વાળામુખીમાંથી ફેંકાતા ખડક પદાર્થોમાંના નાના પથ્થરો લપિલાઈ તરીકે ઓળખાય છે, તેને મનપસંદ ઘાટ આપીને ઉપયોગમાં લઈ શકાય છે. પછી જ્વાળામુખીએ પાથરેલા લાવાના કાળ મીંઢ પથ્થરો જેને બેસોલ્ટ તરીકે ઓળખાય છે, રસ્તાઓ અને મકાનો બનાવવાના કામમાં આવે છે. જે કાળા પથ્થર જેને કહેવાય એ જ્વાળામુખી ફરતા એમાંથી જે કાળા પથ્થરો બને છે એ કાળા પથ્થરો મકાન બનાવવા અને રસ્તાઓ બનાવવા માટે ખૂબ કામમાં આવે છે. તો જ્વાળામુખી વિસ્ફોટની આ બધી લાભદાયી અસરો થઈ કહેવાય. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ કે દુષ્કાળ જો આવે તો દુષ્કાળથી બચવા માટે આપણે કયા કયા પ્રયત્નો કરવા જોઈએ. તો જોઈએ કે પેલા તો દર વર્ષે વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા, કારણ કે આપણને ખબર છે કે વૃક્ષો છે એ વરસાદ લાવે છે. તો જેટલા વધુ વૃક્ષો હશે એટલો વધુ વરસાદ થશે તો આપણે દુષ્કાળથી બચી શકીએ. ત્યારબાદ હવામાં ભેજનું પ્રમાણ જાળવવા, વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું, વાતાવરણને પ્રદૂષિત થતા અટકાવવું જોઈએ. વાતાવરણમાં પ્રદૂષણ છે એ બહુ ફેલાવવું જોઈએ નહીં, જેથી કરીને વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ છે એ બની રહે, એટલે વાતાવરણ સૂકું ન થાય. ત્યારબાદ સિંચાઈ અને પીવા માટે પાણી મેળવવા, કુવા ઊંડા કરાવવા અથવા રિચાર્જ કરાવવા. સિંચાઈ માટે અને પીવા માટે પાણી મેળવવા માટે કુવા જે હોય એને ઊંડા કરાવવા, એટલે કુવો જો છીછરો હોય તો એને થોડોક ઊંડાઈ સુધી લઈ જવો, અથવા તો એને રિચાર્જ કરવા. રિચાર્જ કરવા એટલે શું? તો કે જ્યારે પણ વરસાદ આવે તો પાણીનું જે વહેણ છે એ રીતે ગોઠવવું જોઈએ કે વરસાદનું પાણી બધું કુવામાં ભેગું થાય તો કુવા છે એ ભરાઈ જાય, જેને કુવા રિચાર્જ કર્યા કહેવાય. ત્યારબાદ વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડીઓ તૈયાર કરાવી. ખેતરની અંદર નાની નાની તળાવ, નાના નાના તળાવ એને ખેત તલાવડી કહેવાય, એ રીતે તૈયાર કરાવવી જોઈએ જેની અંદર વરસાદનું પાણી છે એ સંગ્રહી શકાય. ગામ પાસેથી વહેતો વહોળો, ખાડી કે નાની નદીના કેટલાક ભાગો વચ્ચે આડબંધો બાંધીને પાણીનો સંગ્રહ કરવો. કે ગામમાંથી જો કોઈ વહેળો વહેતો હોય કે નાની ખાડી હોય કે કોઈ નદી છે એ પસાર થતી હોય નાનકડી, તો એની ઉપર આડબંધો તૈયાર કરવા જોઈએ. જો આડો બંધ તૈયાર કરી દેવામાં આવે તો પાણી છે ત્યાં રોકાઈ જાય અને પાણીનો સંગ્રહ કરી શકાય. ત્યારબાદ ભૂગર્ભ જળનો જથ્થો વધારી શકાય તે માટે ચોમાસાનું પાણી જમીનમાં ઉતારવાના પ્રયત્નો કરવા. ભૂગર્ભ જળ કે જે જમીનની અંદર પાણી રહેલું છે એ પાણીનું સ્તર વધે, જમીનની અંદર એ પાણીનું સ્તર વધે, ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે, એ હેતુથી પાણી એવી રીતે આપણે એનું મેન્ટેનન્સ કરવું જોઈએ કે વરસાદનું પાણી જે છે એ જમીનમાં વધુ ઉતરે. બરાબર. અથવા તો જો આપણી જમીનની અંદર દાર ગારેલો હોય, બોર કરેલો હોય, તો એ બોરવેલની અંદર પાણી જાય એ રીતે આપણે પાણી છે એ ગોઠવવું જોઈએ, એની વ્યવસ્થા કરવી જોઈએ જેથી વરસાદનું પાણી છે જમીનમાં વધુ ઉતરે. ત્યારબાદ બંધ સાથે જોડાયેલી નહેરોનો વિસ્તાર વધારવો. જે બંધ સાથે નહેર જોડાયેલી છે એનો વિસ્તાર વધારવો એટલે કે મોટી કરવી જોઈએ જેથી કરીને દરેક જગ્યાએ પાણી છે એ પહોંચાડી શકાય. પછી વરસાદના પાણીનો વધારે સંગ્રહ કરવા માટે તળાવો ઊંડા કરાવવા. તળાવો છે એની અંદર જો ગારો જામી ગયો હોય, જેને આપણે કહીએ ગાર જામી ગયો છે, તો તળાવો છે એ ઊંડા કરાવવા જોઈએ, ડેમ છે એ ઊંડા કરાવવા જોઈએ જેથી કરીને વધુ પાણીનો સંગ્રહ આપણે કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયા દુષ્કાળથી બચવા માટેના પ્રયત્નો કે કોઈ પણ જગ્યાએ દુષ્કાળ થાય તો એ દુષ્કાળથી કઈ રીતે આપણે બચી શકીએ. એની અગાઉ આપણે દુષ્કાળ પડ્યા પછી કાંઈ ન થાય, પરંતુ દુષ્કાળ કદાચ આવે એ અનિશ્ચિત છે, તો આપણે અગાઉથી એની તૈયારીમાં રહેવું પડે, તો આવા આપણે આયોજનો કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક પ્રકોપોની અંદર આપણે આ બે પ્રશ્નો આજે સમજ્યા. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી સ્ટે કનેક્ટેડ વિથ દેસાણી સચિવાલ, અને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, જેથી તમને બધા જ વિડીયો સરળતાથી મળી શકે.